नमस्कार विद्यार्थी मित्रों, अगाउ वीडियो में आपने नोटनू करी गया। आजे तमारी गुजरातीनी चोपड़ी में काव्य 11 हिंडोळानो स्वाध्याय जोईए, जेमा अविभाग ने ब विभाग साथे योग्य रीते जोड़ो। अविभाग आपेलो छे अने ब विभाग ने साथे अहीं जे बॉक्स आप्यो छे एनामां एना अक्षर क्रम अक्षर लखवाना रहेशे। हिंडोळाने तो शुं आवशे, शुं आवशे? सोनानी साकळे बांध्यो छे, तो अहीं आपणे लखशुं एक। हिंडोळाने सोनानी साकळे बांध्यो छे। पछी वालाना चार कडला तो शुं छे? रूपाना छे, तो अहीं आवशे बे। श्री कृष्णने माथे मेवाड़ी मोड़िया છે, તો અહીં આવશે ત્રણ। અને દસે આંગળીએ વેઢ, તો અહીં આવશે ચાર। એ તમારે તમારી ચોપડીમાં પૂરવાનું રહેશે। ત્યારબાદ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા પ્રશ્ન બનાવો। આપણે જવાબ આપ્યા છે એના ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે। એમાં ઉદાહરણ આપેલું છે, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે, તો આપણે પ્રશ્ન બનાવવાનો છે હિંડોળો ક્યાં બાંધ્યો છે। બરોબર, ઉદાહરણ આપેલું છે એવું હું તમને એક કરાવીશ, બે તમને તમારી જાતે કરવાનું રહેશે। કડલા રૂપાના બનેલા છે, કડલા રૂપાના બનેલા છે, તો શું જવાબ આવશે? પ્રશ્ન બનાવવાનો છે કે કડલા શાના બનેલા છે, કડલા સાના બનેલા છે। એવી જ રીતે તમારે હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે અને શ્રી કૃષ્ણ ચટકંતે ચાલે ચાલે છે, તો એના પ્રશ્ન તમારે તમારી રીતે બનાવવાના રહેશે। ત્યારબાદ શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો, એ પણ તમારે તમારી રફ બુકમાં બનાવવાના રહેશે। ત્યારબાદ ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે, શબ્દ રમતમાંથી શોધી તેની ફરતે રાઉન્ડ કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો। હવે એમાં પણ ઉદાહરણ આપ્યું છે, એમાં પહેલું છે, ઘોડાની પીઠ પર નાખવાનો સામાન તો પલાણ। તો અહીં જુઓ, આ રાઉન્ડ કરેલો આપ્યો છે, ઉદાહરણ આપ્યું છે, એટલે હવે આપણે એવા બીજા ગોતવાના છે। જોઈએ તો બીજું છે, નાજુક કસબી પગરખું, નાજુક કે કસબી પગરખું, તો શું થાય? નાજુક કે કસબી પગરખું તો મોજડી। હવે આપણે અહીં ગોતવાનું છે, તો આ રહ્યું, દેખ જુઓ, મોજડી, અને અહીંયા શું લખશું આપણે? મોજડી। બરોબર, એવી રીતે તમારે કરવાનું છે। જડીબૂટીના વણાટનું એક કાપડ તો કિનખાબી, તો આ રહ્યું, જુઓ, કિનખાબી। ત્યારબાદ રુદ્રાક્ષના મોટા મણકાની માળા તો બેરખો, બેરખો। પછી બેથી વધારે આટાવાળી વાળાની વીટી તો વેઢ, અહીં આ વેઢ। બરોબર, તો તમારે વિદ્યાર્થી મિત્રો આવી રીતે પહેલાં રાઉન્ડ કરવાનું છે, વેઢ, આ બેરખો, મોજડી અને આ કિનખાબી, આમ રાઉન્ડ કરજો અને ત્યારબાદ જે જવાબ આવશે એ સામે તમારે લખવાના રહેશે। ત્યારબાદ તમારા ઘર શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુના નામ વિચારો અને આપેલી ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર મૂકી અને શબ્દ બનાવવાના છે। ખુર સી પડ દો ચંપલ, એવી રીતે તમારે આ સાધારણ વાક્ય છે એ તમારે તમારી રીતે બનાવવાના રહેશે। ત્યારબાદ શબ્દોને નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો, તો પહેલા આવશે આંબો, ત્યારબાદ બાજુબંધ, ત્યારબાદ
મોજડી, ત્યારબાદ રૂપું, સુરવાલ અને છેલ્લે આવશે હિંડોળો. બરોબર, તો આવી રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં છે એ સ્વાધ્યાય પૂરવાનું રહેશે. અસ્તુ.